હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સહેલી રેખાઓ. અમરેલી લિપિમાં સૌથી પહેલાં પ, તો કે પ કઈ રીતે લખાય છે? પ ઉપરથી નીચે સહેજ ત્રાંસા આ રીતે. પને લખવામાં આવે છે. હવે પ પછી વ, તો વને ઉપરથી નીચે સીધી રેખામાં લખવામાં આવે છે. આ બધા શબ્દો છે તેને ત્યાં સુધી સતત પ્રેક્ટિસ કરવી, તેના માટે એક પેજ ભરાય, બે, ત્રણ, પણ જ્યાં સુધી એ સતત ગોખાઈ ન જાય, સતત કોઈ પણ જાતના વિચાર વગર જ્યારે પ લખવાનો આવે તો આ જ રેખા લખાય ત્યાં સુધી એની સતત પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ આપણે ક જોશું, તો ક આ રીતે લખવામાં આવે છે. ક પછી આવે છે ર, તો ર છે એ નીચેથી ઉપર લખવામાં આવે છે, નીચેથી ઉપર. મિત્રો, આ વસ્તુ સ્ટેનોમાં શીખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કયો શબ્દ, કયો અક્ષર નીચેથી ઉપર લખાય છે, ઉપરથી નીચે લખાય છે, કઈ રીતે લખાય છે, તે સતત ધ્યાન રાખવું, જેથી કરીને આગળ ભવિષ્યની અંદર તમે એક પરફેક્ટ રીતે, સચોટ રીતે સ્ટેનોગ્રાફરની લિપિ છે એ શીખી શકો. ત્યારબાદ મ, તો મ માટે ફક્ત ખાલી નાનો એવો આડો લીટો જ કરવામાં આવે છે, તેને મ કહેવાય છે. ત્યારબાદ ટ, ટ માટે ઉપરથી નીચે, જે ઉપરથી નીચે જે રેખા લખવામાં આવે છે, ઉપરથી નીચે લખાયેલી રેખાને અધોગતિ રેખા કહેવામાં આવે છે. નીચેથી ઉપર લખાય, એટલે કે નીચેથી ઉપર આ ર છે એ નીચેથી ઉપર લખાય છે, તો આવી રેખાને ઉર્ધ્વગતિ રેખા કહેવામાં આવે છે. જ્યારે નીચેથી ઉપર લખાતી હોય તો ત્યારે તેવી રેખાઓને, અને જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ એમ જ લખાતી હોય, જેમ કે મ, તો આવી રેખાને સમાંતર રેખા કહેવામાં આવે છે. મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખવી, આ વસ્તુ ધીમે ધીમે તમને આગળ પણ બહુ કામ લાગશે. ત્યારબાદ ટ પછી આપણે શીખીશું ડ. જેમ ટ કરેલું છે, ડ એથી વિરુદ્ધ દિશામાં. મિત્રો, બહુ સહેલું છે, ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ સહેલું લાગવા મળશે. ત્યારબાદ આપણે બ, તો બ છે એ ઉપરથી નીચે સામેની બાજુ. ખાસ યાદ રાખવું, તેમના વણાકો છે, એ વણાકો ગોળ છે, કઈ રીતે છે એ બાબતને ખાસ તકેદારી રાખવી, જેથી કરીને તમને આગળ જતાં તે શબ્દ ઓળખવામાં કોઈ પણ જાતનું શંકા ન રહે અને તમે એ શબ્દોને આરામથી ઓળખી શકો. ત્યારબાદ ગ, ગ છે એ નીચેથી ઉપર. ને યાદ રાખો મિત્રો, કોઈ પણ જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે કોઈ પણ શબ્દ તમે લખો ત્યારે તેની ઉપર ક્યારે પણ આ રીતે ઘૂંટવું નહીં, અથવા તેની ઉપર કોઈ પણ જાતનું ચેકચાક ન કરવું. જેમ થયું હોય તેમ જ રહેવા દેવું. ખોટું થયું હોય તો પણ ભલે, અને સાચું થયું હોય તો પણ ભલે, પણ તેને ઘૂંટવાનું નથી. ત્યારબાદ આપણે દ, તો દ ને આ રીતે
શીખીશું. મિત્રો, બહુ જ સરળ છે, પણ એક જ વસ્તુની જરૂરિયાત છે, સતત પ્રેક્ટિસ. સતત જો પ્રેક્ટિસ કરતા રહેશો તો આ વસ્તુ કરવી કંઈ અઘરી નથી. ને આમ પણ કહેવાય છે કે માણસ એક એવું પ્રાણી છે, સામાજિક પ્રાણી, કે તેના માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. તો મન દઈને કરશો તો બધું થઈ જશે. ચ ને એક અતિ મહત્ત્વની વાત કે જે હું તમને કહેતા જ ભૂલી ગયો છું, અત્યારે આપને ખબર છે તે જ રીતે બધી બધી પરીક્ષાઓ, કોમ્પિટિટિવ પરીક્ષાઓ છે, તેની અંદર બહુ જ કોમ્પિટિશન, હરીફાઈઓ જોવા મળે છે. જ્યારે સ્ટેનોગ્રાફરની પોસ્ટ એક એવી પોસ્ટ છે કે જેમાં હરીફાઈ બહુ નહિવત હોય છે, બહુ જ ઓછી સંખ્યાઓ હોય છે કે જે હરીફાઈમાં હોય છે. ને જો તમે સરખી રીતે મહેનત કરો તો આ કોર્સ છે એ તમે એક વર્ષમાં પણ નિપુણ બની શકો છો. તમારી એની અંદર શું કહેવાય, એક નિપુણતા આવી જાય એવું પણ બની શકે છે. એટલે જો સતત મહેનત કરશો તો તમે આરામથી સ્ટેનોગ્રાફર બની શકશો. ત્યારબાદ હવે આપણે જોશું તો મિત્રો, બહુ જ સહેલું છે. કોઈ પણ અક્ષર જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે ખાસ યાદ રાખવું કે તે અક્ષરને ઘૂંટવો નહીં એકબીજામાંથી. જેવો થયો છે તેવો રહેવા દેવો. ધીરે 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 એ અક્ષરને સુધારવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ થ, શરૂઆતમાં થોડુંક નવીન અને અજુગતું લાગશે, ને એ પણ ખબર જ છે આપણે કે જ્યારે આપણે શરૂઆતમાં જ્યારે ભણતા ભણવા બેસેલા હતા ત્યારે જેવી રીતના આપણે કક્કો ઘૂંટતા ને કક્કો શીખતા, તે પણ જ્યારે કેવું અલગ જ લાગતું હતું અને ધીમે ધીમે ખબર ન પડતા, એ વસ્તુ આપણી અંદર એટલી હદ સુધી ઉતરી ગઈ છે કે જે વસ્તુ વિચારવું પડતું નથી આપણે. તેવી જ રીતે સ્ટેનોમાં પણ થોડાક સમય માટે તમે સખત પ્રેક્ટિસ કરશો તો કોઈ પણ વસ્તુ અઘરી નથી, એ વસ્તુ પણ તમે આરામથી સરળતાથી પાર કરી શકો છો. આ બધી રેખાઓ જે કરી છે તેને સહેલી રેખાઓ કહેવામાં આવે છે. બસ આજે એટલું જ. આ જે વસ્તુઓ છે તેની સતત પ્રેક્ટિસ કરો. એક શબ્દ છે પ, તો પને જ્યાં સુધી મગજમાં ન બેસે ત્યાં સુધી એક પેજ, બે પેજ, ત્રણ પેજ સતત